છોકરીઓનો મોસ્ટ ફેવરેટ ડાયલોગ છે જાય એવો કોઈ છોકરા જોડે કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય ને છોકરાઓની બેસ્ટ ફ્રેન્ડ હોય અત્યારે છોકરાઓને અત્યારે કેવું થઈ ગયું છે ગર્લફ્રેન્ડ કરતાં બેસ્ટ બેસ્ટફ્રેન્ડોનું પ્રમાણ વધી ગયું છે અને એ બેસ્ટ ફ્રેન્ડ આપણી ગર્લફ્રેન્ડ છે કે ફ્રેન્ડ છે કે ખાલી બેસ્ટ ફ્રેન્ડ છે એ આપણને છોકરાઓ અડધી જિંદગી તો એમની મજ સમજવામાં જ જાય કે આ છોકરી મારી ગર્લફ્રેન્ડ છે ફ્રેન્ડ છે કે બેસ્ટ ફ્રેન્ડ છે કે ક્લોઝ ફ્રેન્ડ છે એટલે આ ફ્રેન્ડ છે પણ આવા હું કાઉ કન્ફ્યુઝન છે સાહેબ અને અમુક છોકરીઓ કેવું કરે ખબર પહેલાં તો ફ્રેન્ડ બની રહે પછી બેસ્ટ ફ્રેન્ડ બને પછી એમના જોડે રહે તો ક્લોઝ ફ્રેન્ડ એમની બધું વાતો એમને ખબર હોય અને પછી છેલ્લે જતે એમ કે તું ચિંતા ના કર તને તો મારા કરતાં પણ સારી છોકરી મળી જશે એટલે હવે લમણે ચેવી લખાવાની હોય હું ખબર એમને છોકરો કદી એમ સીધે સીધો પ્રેમમાં ના પડી જાય તમને કોઈ પણ વસ્તુ માટે સપોર્ટ જોઈએ એવી રીતે પ્રેમમાં પડવા માટે સાહેબ છોકરો પહેલાં સીધે સીધો કદી પ્રેમમાં ના પડી જાય એના ભાઈબંધો જો પહેલાંના આમ સેટિંગ છે ને પહેલાં ફલાણું છે ને પહેલાં ઢીકણું છે પછી એનું આગળ પગલાં ભરતો હોય બરાબર અને સાહેબ પ્રેમમાં પગલું ભરાવામાં મહત્વનો ફાળો જો ભજાવાતો હોય ભાઈઓના તો એ એમના લઠ્ઠા જેવા ભાઈબંધો ભયબંધ અમુક ભાઈબંધ તો એવા નેકલેસ જ હેક તો છોકરી આપણા હોમું ના જોઈ હોય કદાચ તો એમ કહેજો અલ્યા બબલુ પેલી છોકરીની ને ત્રણ દિવસથી તને હોમે જોઈને જોઈ રાખ્યો હતો બબલુ કોક દાળમાં કાળું છે એટલે પછી બબલુને બધું મનમાં લઈ જાય એટલે બબલુ પછી પગથિયો ભરન પગથિયો ભરન પેલી છોકરીને તો મનમાં કોઈ હોય ના આપણે તો આપણા ભાઈબંધના રવાડે ચડ્યા હોઈએ પછી પેલી છોકરી કે બેટા હું તો તને ભાઈ માનતી હતી ભયલું તો પછી બબલું પડે સીધો ખાડામાં આવું થતું હોય છે કાગળો હોય કાગળો કાગળો ને પીન મારો સાહેબ તો જોડાય અને માણસ હોય માણસ હોય માણસ હોય તમે પીન મારો ને તો એના હારા જુદા થઈ જાય હું તો એમ કહું છું કે પિન મારીને પિન સાંભળીને મારીને તો છોડો પિન સાંભળીને જુદા થવાવાળા વાળા માણસો સાહેબ ગાવડા કહેવાય જ્યાં સુધી તમે કોઈ વાતનું સ્પષ્ટીકરણ ના કરી લો જ્યાં સુધી કોઈ વાતનો તમે ખુલાસો ના કરી લો જ્યાં સુધી તમે કોઈ વાત પોતે સમજી ના લો ત્યાં સુધી હું તો કહું છું માનવાનું જ નહીં ડાઉટ હોય તો મનમાં રાખવાનું જ નહીં સામેવાળા વ્યક્તિને જઈ સામે પૂછી જ લેવાનું ભાઈ તે આમ પિન મારી હતી તે આમ મને કીધું તું તે આમ કીધું તું કે નતું કીધું કહી દે ચોખ્ખું કોઈ ક્યાંય એ વાત જલ્દી હું તો કહું છું માણસો જ નહીં અમુક સંબંધો તો એમાં જ તૂટી જાય છે કે બીજા લોકો એ તમને ભરાવ ભાઈ પેલી બેને એમ કર્યું પેલા માસી તેમ કર્યું પેલા એ પેલું કર્યું પેલા ભાઈએ પેલું કર્યું તો એકે એકે સાથે એનો વિશ્વાસ ના કરી લો તમે જુઓ સ્પષ્ટીકરણ કરો સાચું છે ખોટું છે સાચું હોય તો જ માનો બાકી આડે આડેધર વાતો માનશો નહીં ન આડે ધર બધા સંબંધો લેવા જશે અત્યારે આવી જે પ્રેમમાં લોકો દુઃખી બહુ થતા હોય છે અને એમાં ભાઈઓ વધારે દુઃખી થતા હોય કારણ કે ભાઈઓ વધારે ઓવર એક્સાઇટેડ થઈ જતા હોય કે ભાઈ મારી ગર્લફ્રેન્ડ કે મારી થવાવાળી વાઈફ વાઇફ આવું બધું થતું હોય છે તમારે એવી રીતે દુઃખી હતો છે તે હમણાં ના કરીની દુઃખીવાળી વાત આવી પ્રેમની દુઃખીવાળી વાતો બહુ હોય છે પાછી તે ભાઈએ તમે જો તો દુઃખી હતો એટલે મન કહેતો હતો કે ના પૂછો કે મારી પ્રેમિકા શું ભણે છે કે ના પૂછો કે મારી પ્રેમિકા શું ભણે છે પ્રેમનું ગણિત મેં એને શીખવાડ્યું અને મારી બેટી દાખલા કોઈક બીજા જોડે કરી ત્રણ વર્ષથી એના જોડે હું રિલેશનશીપમાં હતો બરોબર મેં એને એ તો શરૂઆતમાં તેમ કહેતી હતી કે મને પ્રેમમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી મને આવી બધી બાબતોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી આમ ને તેમ ફલાણું દીકરું ને આવું બધી કહેતી હતી પછી ધીરે ધીરે પ્રેમ એના મારા જોડે થયો પછી ખબર નહીં ચયો માયનો લાલ જાગ્યો તે એના જોડે હમણાં એનું અફેર પકડવાનું કે જે એમ કહેતી હતી કે મને પ્રેમમાં ખબર નહીં પડતી એનો અફેર એક એક થી ભરેલો ભાઈ મને કહેતો હતો કે બબલુભાઈ નથી મારું નામ એના સિમ કાર્ડમાં કે નથી મારું નામ એના સિમ કાર્ડમાં અને હું સપના જોઉં છું એનું મારું નામ જોઈન કરવાનું રેશન કાર્ડમાં મારા વાલા રેશન કાર્ડમાં પછી જોઈન કરજે પેલા તું છે ને સિમ કાર્ડમાં જોઈન કર સિમ કાર્ડમાંથી રાગા રાગા છે ને જે તારું બધી ક્રિયાઓ હોય બધું પતાય લગન બગન કર શાંતિથી એના જોડે પછી આધાર કાર્ડમાં જોઈન કર પછી ચૂંટણી કાર્ડમાં જોઈન કર ને પછી છેલ્લે રેશન કાર્ડ શોધી જાય મન કે બબલું ભાઈ એટલો સુધી પોકતો પોખતો તો સર એના બાપા જોડે શીખર જેટલા લાફા ખાવા પડે છે ખબર નહીં કે બીજું કે લાફા ખાવા પડે કે બબલું પછી એક વખત હું એને લઈને ગાર્ડન માં ફરવા જોઈ તો અને એનો બાપો કદી કે કદી દોડવા નહીં નીકળતો ને એ ટાઈમે દોડવા નીકળ્યો ને પછી જે લાફા સટકાયા છે થોડું મન પાછું તો પડે છે જરા વાત આવે સાહેબ સાસુઓના કજીયા સાસુઓના ઝઘડા એટલા પછી દીકરો ને ભલે મોટો શું કેવાય આઈપીએસ હોય આઈએસ હોય ગમે તેટલો મોટો બાહુબલી કેમ ના હોય તમે તો એટલા મોટા આઈપીએસ હોય ગમે તેટલા મોટા આઈએસ હોય ગમે તે મોટા પદ ઉપર ગમે એવડા મોટા નેતા જ કેમ ના હોય તમે પોતાની જાતના બાહુબલી કેમ ના સમજતા હોય પણ જ્યારે તમારી મમ્મી વચ્ચે તમારી ઘરવાળી વચ્ચે ઝઘડો થાય એટલે તમારા વચ્ચે પીલાવું પડે પીલાવું પડે પીલાવું પડે એ વાતમાં કોઈ શંકા ન સ્થાન નહીં કારણ કે સાહેબ બે બાજુ તાજવો આપણે તો રાખવો પડે જો તમે તમારી મમ્મીનો પક્ષ લો તો પેલા બાદથી સ્પીકર ચાલુ થઈ જાય હું તમને રોચા વાળે ઉઠાડું છું તમારું આટલો ધ્યાન રાખું છું તમને ચા કોફી બધું બનાવી આપું છું તમે આમ કરો છો આ ડખો થાય જો તમે તમારા

મમ્મીને કહેવાનું મમ્મી ઘરવાળી એટલે ઘરવાળીને કહેવાનું કે ભાઈ મમ્મી એટલે પણ ઘરવાળીને વધારે કહેવાનું કે તારા કરતાં પહેલાં મારી મમ્મી હા કારણ કે મારી મમ્મી સાથે હું છું ને હું છું તાણે તું છે આ ઘરમાં એટલે બના ત્યાં સુધી હું તો કહું છું તો સિત્તેર ટકા તો મમ્મીના પક્ષમાં જ બેહવાનું પછી અમુક વખત એવું નહીં હોતું યાર અમુક વખત તો બિચારી ઘરવાળીઓની સાસુઓ પછી આવો એવી માયાઓ કાઢક શું કહેવું મારા એક લવ ગુરુ હતા તમે લવ ગુરુ પ્રેમના ગુરુ હતા એ ભાષણ આપતા બધા કે જીવનમાં પરિવર્તન તો એકલો માણસ માણસ જ લાવી શકે લવ ગુરુ આવું ભાષણ આપો લવ ગુરુ પ્રેમના ગુરુ આવું ભાષણ કે જીવનમાં પરિવર્તન તો ખાલી ને ખાલી એકલો માણસ જ લાવી શકે બાકી પહેણેલો માણસ તો શાકભાજી દૂધની થેલીઓ જ લાવે ને લવગુરુની કેવી વાત સાચી હતી કે ભાઈ તમારે સફળ બની જવું હોય તમારે એક દમ તમારા પગ ઉપર ઊભા થવું અને પછી લગ્ન કરવા કારણ કે લગ્ન પછી તમે સફળ બનો એવી વાતમાં દમ ઓછી છે એવું નથી કે તમારા ફેમિલીના કકડાટ ઘરવાળીનો ત્રાસ એવું બધું આપણો નહીં કહેતા હાસ્યની વાત છે પણ લગ્ન પછી સાહેબ તમારા મથે જવાબદારીઓ બહુ બધી હોય બહુ બધી એટલે ઘણી બધી એટલે લગ્ન પહેલાં જો તમે જવાબદારીઓ ઉઠાવતા શીખી ગયા લગ્ન પહેલાં જો તમે શેર થઈ ગયા તો લગ્ન પછી તમારે ગોથા મારવા પડશે નહીં બાકી લગન પછી ગોથો તો સજ એનો જે પણ ભાઈઓને એવો વ્યમ હોય મગજમાં જે પણ ભાઈઓને એવો વ્યવ હોય કે મારી ઘરવાળી મને અતૂટ પ્રેમ કરે છે હું ગમે તે કરી દઈશ ગમે તે એવું કરી લઈશ તો એ મારા ઉપર કદી ગુસ્સે થશે નહીં મારા મારી જોડી બાજશે નહીં તો એવી જેને વ્યામ હોય ને હા તમારો પ્રેમ લાખ રૂપિયાનો કરોડ રૂપિયા અરબ રૂપિયાનો હું તો કઉ છું તમારો પ્રેમ અસંખ્ય રૂપિયાનો તમારો પ્રેમ પણ તમને એવું હોય હું ગમે તે કરું ને મારી પત્ની મન નહીં બોલે એ બધું ચલવી લેશે તો તમારી અંદર તાકાત હોય ને તો ખાઈને જમીન એક વખત પડદો મુઢુલું છીનજો જે પણ તમને ભંગ પડાવ તમને એમ હોય ને કે હું મારી ઘરવાળી ઉપર બાદશાહ છું આપણા ગમે તે કરી ને આપણી આપણને સેજ ના બોલો તો તમાર જમીન થવાનું મોઢું ને હાથ લૂછવાના પછી મને એ વાતની ખબર નહીં પડતી કે બધા નહીં કહેતા કે આ માણસ હવામાં ઉડશે ને આ તેમ છે ને આ બહુ વાયરે ચડ્યો છે બહુ હવામાં ઉડે ને આવું બધું બધા કહેતા હોય છે તો સાહેબ દરેક માણસ હવામાં જુટતો હોય છે કે ગોમના ના ગોધરા બહેન લોકો શું કરવાનું માણસોની જ વાત કરવાની એમ કઈ પેલો વ્યક્તિ બહુ હવા મોડો છો પેલો બહુ આયરે ચડ્યો છે ઓમ ના લે હું પણ એને એનું કરવા દેખ તું તારું કર